સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ડીએમ નગર, એમએન પાર્ક, શિવશક્તિનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અનેક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાતા ભારે હાલાકીનો વારો આવ્યો છે. સોસાયટીની નજીક કમ્પાઉન્ડ વોલ બનાવી દેતા છેલ્લા 3 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અનેક વખત સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ નિકાલ આવતો નથી. સોસાયટીના 100થી વધુ સ્થાનિકોએ આ અંગે પ્રાંત કચેરીએ વિરોધ નોંધાવ્યો. પ્રાંત કચેરી બહાર સ્થાનિકોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો. પ્રાંત અધિકારીએ રજૂઆત સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી પણ આપી. શિવશક્તિ સોસાયટી તથા નગરની ડીએમ નગર અને એમએન પાર્ક આ 3 સોસાયટીના રજીસોએ આજે કચેરીમાં આવીને એમના ઘરોમાં જે પાણી ભરાય છે એના માટે રજૂઆત કરેલી છે. ઘરમાં અને સોસાયટીમાં 2 ટનથી વધારે પાણી છે એ બાબતે મામલતદાર અને ચીફ ઓફિસર શ્રી ફિલ્માર્ચ છે અને એમના સાથે સંકલનમાં રહીને લોકોને ઓછી અગવડ પડે અને સરળતાથી પાણીનો નિકાલ થઈ શકે એ માટે આપણે પ્રયત્નશીલ છીએ. સુરતમાં ખાડીનું પાણી વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. સોસાયટીમાં બનાવેલા ખાડીની દિવાલ તોડવામાં આવી છે. શુભમ સોસાયટીના લોકોનું અનાજ સહિતનું તમામ ઘરવખરી અને માલસામાન પલળી ગયું છે. લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 4 દિવસથી વીજળી પણ નથી, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, જ્યાં ઘરમાં એ હદે પાણી ભરાઈ ગયા છે કે લોકો ઘરમાં રહી શકતા નથી અને ઘરની બહાર નીકળી શકતા નથી, કારણ કે બહાર પણ ઘૂંટણસમા પાણી છે. ઘર વખરી, અનાજનો જથ્થો, તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને 4 દિવસથી વીજળી પણ નથી, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવવાનું ચાલુ રાખ્યું છે.